નમસ્કાર દર્શક મિત્રો, ચાર વર્ષ મોદી સરકાર આ ખાસ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજના બીજા એપિસોડમાં અમે આપને બતાવીશું મોદી સરકારના ચાર વર્ષના કામોનો ગ્રાઉન્ડ રિપોર્ટ. મોદી સરકારના ચાર વર્ષોની કહાની રજૂ કરીએ આમ આદમીની જુબાની. મહેસાણા જિલ્લાની મુલાકાત લઈને દૂરદર્શનની ટીમે મોદી સરકારની સૌને ઘર આપવાના વચનની સત્યતા જાણી. ક્યાંક સડકના કિનારે રહેતા બેઘર લોકોને પોતાનું ઘર મળ્યું છે, તો ક્યાંક કોઈકની પાસે જમીન તો હતી પરંતુ પોતાનું મકાન નહોતું તેવા લોકો પણ સરકારની મદદથી હવે પોતાનું ઘરનું ઘર ધરાવતા થયા છે. આ છે કૃષ્ણાબેનનો પરિવાર. મજૂરીનું કાર્ય કરતા કૃષ્ણાબેન અને તેમના પતિ ભરતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ખંડેર જેવી ઝૂંપડીમાં પાંચ લોકો રહેતા હતા. જમીન અને ઝૂંપડી તો ભરતભાઈની હતી જ, છતાં એક પાક્કું ઘર બનાવવું એમના બસનું કામ ન હતું. મોદી સરકારની આવાસ યોજના થકી તેમનું આ સ્વપ્ન સાકાર થયું. ભૂમાસણ ગામના રહેવાસી કૃષ્ણાબેનના પડોશી સવિતાબેન સાથે પણ દૂરદર્શનની ટીમે વાત કરી, જે મવેશી ચરાવી ગુજરાન ચલાવે છે. સવિતાબેનને પણ આ યોજના થકી પોતાનું ઘર મળ્યું છે. અમે પહેલા માટીના ઘરમાં રહેતા હતા, બહુ તકલીફ પડતી હતી. વહરાત પડતો હતો, ઘરમાં રહેવાનું ઠેકાણું નહીં, છોકરા પલળ. અમે આમ બીજે બીજે ઊંઘવા જતા હતા. પાકું મકાનમાં નહીં જ તે સારું છે સાહેબ, તારે પંખાની હવા પતરા બધું ચોમાસામાં કોઈ તકલીફ ના રહી અને શૌચાલય સારું બની ગયું સાહેબ. ચાહે બહાર તો ના જવું પડે, છોકરાને સંદાસ અમારે જવું ના પડે, બહુ સારું બની ગયું સાહેબ. 100 રૂપિયા દારી લાવે મહા જવાનું તો પતી જાય સાહેબ અમારા. 50 હાજર દાતણ લઈને જવાનું ગોમવા માગવા. અમને નહોતું ખબર કે અમારું મકાન બનશે. તો વળી નરેન્દ્ર મોદીના રૂરા પડતા આપને કોટી કોટી પરમાન તમારું મકાન બનાવીને સાકાર આવ્યો અમોને. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઘુમાસણ ગામથી 20 કિલોમીટર દૂર અમે પહોંચ્યા નગરાસણ ગામે. અહીં સામાન્ય ખેતીવાડી કરનાર કાબોજીની મુલાકાત થઈ, જેમણે 1.5 લાખ રૂપિયાની સરકારી સહાયતાની સાથે પોતાની પૂંજી પણ પોતાના મકાન બનાવવામાં લગાવી દીધી. પરિણામ એ આવ્યું કે એમના આ પાકા ઘરના ટાઇલ્સની સુંદરતાની ખુશી રસોડું સંભાળતી તેમની પુત્રવધુના ચહેરા પર દેખાય છે. મારા ઘેર મહેમાન આવતા હતા, અમે વિચારતા હતા કે અમે ચાકન બેહારીએ ચો નહીં, એવું અમારું ઘર હતું. પહેલાં કાચું મકાન હતું, હવે પાકું થઈ ગયું, હવે મહેમાન આવે તો હવે અમારે ત્યાં સારું લાગે. બહુ મહત્ત્વની યોજના છે અને ગરીબો માટે સારી છે, અને ગરીબ બહુ સુખ શાંતિથી રહી શકે તેવી મારી આશા છે. અને પ્રધાન યોજના મળી એ પછી અમે બધા લાભાર્થીઓ જે છીએ એ બહુ ખુશ છીએ. પરંતુ ખરેખર જો પરિવર્તન આવ્યું હોય તો તે છે શરીફા બેગમ અને બાબુભાઈ જેવા લોકોના જીવનમાં, કે જેમની પાસે ન તો જમીન હતી કે ન તો ઘર, અને એટલે જ તેઓ રસ્તાના કિનારે ઝૂંપડીમાં રહેવા વિવશ હતા. કોઈ પણ રીતે મજૂરી કરી પેટનો ખાડો પૂરનાર આ પરિવાર પાસે આજે પોતાનું પાક્કું મકાન તો છે જ, સાથે સાથે એ જમીનના માલિક પણ બની ગયા છે. આ યોજનાનો લાભ શરીફા અને બાબુ જેવા ઘણા લોકોને મળી રહ્યો છે. સરકારને સુના હૈ અમારી તો હમકો પ્લોટ મિલા હૈ 15x30 કા, તો ઇસમે હમકો બહોત બહોત ખુશ હોય. બહોત અમારે બચ્ચો કી જિંદગી ખરાબ થી, બચ્ચે પડતે નહીં થે. અગર યે ઘર મિલને સે હમારે બચ્ચે પડેંગે તો હમારે બચ્ચો કા જીવન બનેગા. પહેલા મકાન ઝૂંપડી મેં રહેતી હતી, હવે સરકાર તરફે મુજે મકાન દિયા હૈ. હમ બચ્ચે બાલક સુખી થી રહેગે, અનુ ખુશી થી આનંદ થી રહેગે. ઝૂંપડી બના કે રહેતે થે, વહી પે માગા ખા કરતે ઓર ખવાયા કરતે થે, વહી સે ઉનકો સબકો યાસ લાઈ મકાન દિયે, પક્કે મકાન દિયે ગયે. ઇસ મકાન મેં એક કિચન રહેગા ઓર સંડાસ બાથરૂમ દિયા જાયેગા ઓર પૂરા ફ્લોરિંગ કા અચ્છા કામ દિયા જાયેગા. 2022 સુધી દરેકને ઘર આપવાના મોદી સરકારના વચનનું બખૂબી પાલન થઈ રહ્યું છે અને કામ પણ થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષોમાં 2400 લોકોને ઘર મળી ચૂક્યા છે. મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2016-17 અને 2017-18 મળીને કુલ 2743 આવાસ બનાવવાનું લક્ષ્યાંક આપણને સરકારશ્રી તરફથી આપવામાં આવેલું.
તે પૈકી અત્યાર સુધીમાં 2375 આવાસ આપણે પૂર્ણ કરી દીધા છે, બાકીના આવાસો પણ ટૂંક સમયમાં થઈ જશે. રોટી કપડા ઓર મકાન, એ મકાન કા ખ્વાબ હર લોગો કી અપની સબસે મહત્વપૂર્ણ જરૂરતો મેં સે એક હોતી હૈ. ઓર ઇસ જરૂરત કો પૂરા કર રહા હૈ પ્રધાનમંત્રી કા આવાસ યોજના, જિસકે તહત અબ ગ્રામીણ ક્ષેત્રો મેં ભી ઇસ યોજના સે કાફી લોગો કો મદદ મિલ રહી હૈ ઓર ઉનકે ચહેરે પે એક નઈ ખુશી કી લહર દેખને કો મિલ રહી હૈ. માત્ર મહેસાણા જ નહીં, સંપૂર્ણ ગુજરાતમાં આવાસ યોજનાની સીધી અસર જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે ગરીબ અને બેઘર લોકોને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન હકીકતમાં બદલવા માંગે છે, ત્યારે આ સફળતા જોઈ લાગે છે કે એ દિવસ દૂર નથી જ્યારે સૌની પાસે પોતાનું એક ઘર હશે. લક્ષ્મણસિંહ રાજપૂત સાથે અંકિત સિંહનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, મહેસાણા. માત્ર મહેસાણા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને સર્વત્ર આવકાર મળી રહ્યો છે. આ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ બેઘર લોકોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. તમને સીધા લઈ જઈએ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં પીપરડી ગામમાં ચંદુભાઈથી, જ્યારે દૂરદર્શનની ટીમ તેમના નવા ઘરમાં મળી તો તેઓ ભાવુક થઈ ઉઠ્યા. અમારે કાસું મકાન હતું, મુશ્કેલમાં રહેતા એમ સમજ્યા, પાણી આવે ચાંદ આવી મેં પૈસા અમારા પાડોશી કે અમારા ઘરે આવો, પછી ના લઈ લે અમને વરસાદના, મોટા પાયે દુઃખ થતો અમારા સાહેબ, કોઈ સહારો નહોતો અમારે સમજ્યા. પછી બધા ગામના સરપંચે સાહેબો એ બધાએ કીધું કે તમારું મકાન પાસે પ્રધાનમંત્રી આવાસમાં કરવી અને ભાજપ સરકારે અમને મકાન સારામાં સારું બનાવી દીધું, તેથી અમને ખરેખર આનંદ છે. લ્યો કે આ સરકાર અમારે કાંઈ નહીં કહે તો મા બાપ જેવી હાલ વસે અમારે. પહેલા એક કાચી ઝૂંપડીમાં 5 લોકો રહેતા હતા અને હવે તેમના ઘરમાં શાનદાર નામ પ્લેટ છે. પહેલા અમારે કાચું મકાન એટલે હાવ માટીના મકાન હતા અને હોહરા બાંખા પડી જતા હતા અને બીજા નંબરમાં હોહર મોહરા માથ નાખે જનાવર જાતું આવી જતા હતા, એટલી બધી હુકમની અંદર અમારા આંચકા પડી ગયા, પણ તો એમ એ મકાનની અંદર રહેતા હતા. આવું અમે મુશ્કેલી મરિયાલા ને હવે આવા મકાન મારી એટલે અમે તો રોજ આનંદ ને શાંતિ છે હું વિશે ઓલ ઊંઘ પહેલા આવતી નહોતી. કહેવાય આવું ને આવું જેવું મારી મુશ્કેલ ભાંગી એવી ને એવી આ બીજાને મારી જેવા હોય એવાને નેવાને આવું પાકું સરકાર મકાન કરી દેવા માંગે છે. પીએમ આવાસ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે આ યોજનાથી મોટી સંખ્યામાં બે ઘરોને છત મળી રહી છે. આ દ્રશ્ય છે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ગરીબ આદિવાસીઓના, જેમના જીવન મોદી સરકારે સમગ્ર રીતે બદલી નાખ્યું છે. ગુણીબેન શંકરભાઈ, આ એરિયાના ઘણા ગરીબ મજદૂર પરિવારોની જિંદગીમાં હવે ખુશીનો માહોલ છે. કાચું પહેરું છું મારું, પાણી પડે અંદર અને ઠંડી લાગે, હમણાં સારું. પ્રધાનમંત્રી યોજનાનો લાભ મળેલો છે, પાકું ઘર બનાવેલું છે, પાકા ઘરમાં રહેવા માટે હવે જઈ રહ્યું છે, એમાં આનંદ છે. યોજનાની લાભ મળ્યો અને અમે જાતે બનાવ્યું અને અમે જાતે કામ કરીને રોજગારીના પૈસા પણ મળ્યા અમને, શૌચાલયનો લાભ પણ મળ્યો અમને, ને 90 દિવસની રોજગારીના પૈસા પણ અમને ખાતામાં જમા થયા છે. 4 તબક્કામાં અમે હપ્તાનો ચુકવણો કરેલો છે. પહેલો હપ્તો 30,000 લિન્ટર લેવલ આવે ત્યારે, બીજો હપ્તો લિન્ટર લેવલે 50,000 ને રૂફ લેવલે 30,000 ને ફાઇનલમાં 10,000. અમારો બીજો પડાવ રહ્યો છે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો. અહીંયા પણ તમે અલગ અલગ મકાન જોઈ શકો છો જેમાં આવાસ યોજનાની છાપ છે. લાભાર્થીઓને મળીને અમને પણ લાગ્યું કે ખરેખર તેઓ જરૂરિયાતવાળા છે અને આ યોજનાની વેબસાઇટ પર જે PMAY ID છે ખરેખર વાસ્તવિકતામાં અમને તે મળ્યું. પછી કાચા મકાનમાંથી ફોર્મ ભર્યું, એક મને સરકારમાંથી પૈસા મળ્યા. પહેલા એ વ્યક્તિને અમે જ્યારે પ્રથમ મુલાકાત લીધી એટલે એ પોતે ઝુંપડપટ્ટી વિસ્તારમાં પોતાના ભાઈઓની સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પોતે ગરીબી ભોગવી રહ્યા હતા. પોતાનું નામ ઓનલાઈન પ્રધાનમંત્રી આવાસ યોજના અંદર આવ્યું ત્યારે અમે ખરેખર એમના મકાનની મુલાકાત લીધી અને ખરેખર એ લાભાર્થી પોતે પાત્રતા ધરાવતા હતા, તો એ વ્યક્તિનું મકાન અમે પાસ કર્યું ઓનલાઈન. દીવમાં તો અમને કેટલાક એવા પણ મકાનો મળ્યા કે જ્યાં સરકારી સહાયતા 2 લાખ રૂપિયાથી પણ વધારે છે અને આ ગામમાં જ આવા 4 મકાનો છે. કરી આપો સરકાર તરફથી એટલે અમે આભાર માનીએ. 2 સરકારે અમીને 2,40,000 રોકડા આપ્યા છે પૈસા. હા, અમને પાકું મકાન કરી દીધું કાશું હતું તે સરકારે. અમને ઘણી રાહત મળી છે.
પ્રધાનમંત્રીનો અમારે એટલે ખૂબ ખૂબ આભાર. અમે જોયું કે દરેક જિલ્લામાં 1,500 થી 2,000ની વચ્ચે ગરીબોને ઘર મળી રહ્યા છે. આ જોઈને એ પણ સારું લાગ્યું કે સરકાર દ્વારા આપવામાં આવેલા બધા જ પૈસા આ લોકો સુધી ફક્ત પહોંચી જ નથી રહ્યા, પરંતુ ગ્રામસેવક ઘણી મહેનતથી તેમના સપનાનું ઘર બનાવી રહ્યા છે. ઈ નામ આવ્યા બાદ એક વધારે મોટું માર્કેટ ખેડૂતોને મળે છે, કેમ કે જે આખી ઇન્ટિગ્રેશન છે બધી મંડીઓની થઈ ચૂકી છે અને ઓનલાઈન પણ આ ખેડૂતો પોતાનું માલ સામાન વેચી શકે છે અને જે જે એમની જે આય છે, ઇન્કમ છે, એ ડિરેક્ટલી એમના બેંક એકાઉન્ટમાં પણ આવી જાય છે. એના લીધે કે ટ્રાન્સપેરન્સી વધી છે અને બીજી બાજુ એક વધારે મોટું માર્કેટ અહીંયા આવે ખેડૂતોને ઈ નામ દ્વારા મળી રહ્યું છે. ટેબ્લેટનો ઉપયોગ કરનારા આ ખેડૂત છે મણીભાઈ પટેલ, જે હવે પોતાના ઘઉં અને મકાઈની ઉપજ ઓનલાઈન વેચે છે. આનાથી બે સીધા ફાયદા મળે છે. સમયની બચત અને યોગ્ય ભાવ મળતા તરત ખાતામાં પૈસા જમા થાય છે. આપણી સામે પોતાના ઘઉંની ઉપજ લઈને આવેલ લલિતભાઈ, મણીભાઈ અને અન્ય ખેડૂતો પણ ખુશ છે. ઓનલાઈન મેને 200 મણ ઘઉં ઓર મકાઈ ભી વેચીએ. ઉસકા ફાયદા યે સરકાર સે ડાયરેક્ટ બેંક મે પૈસા જમા હોતા હૈ, કોઈ ઝંઝટ નહીં હોતી. પૈસા જબ હમ માર્કેટ મેં લેકે આતે થે તો ચોરી કા ભી ભય હોતા થા. અભી બેંક મેં જમા હોતા હે, હમકો જીતની જરૂરત હોતી હે ઉસકા હમ ઉપાડતે હે. પહેલા તો લાઈન મેં ખડે રહેતા, પહેલે પોષક ક્ષણ ભાવ ભી નહીં મિલતે થે ઓર ઇધર આકે ખડે હોકર જો વેપારી ખેડૂતો કો ભાવ ભી નહીં દે સકતે થે. ઓર સરકાર ને જો ઈ કિયા હે ઇસમેં સે ખેડૂતો કો બહોત બહોત ફાયદા હોતા હે. આ તો હેરાજી મેં જ્યાદા તર ભાવ નીચા હી રહેતા થા, ઇસલિયે ખેડૂતો કો નુકસાન ભુગતાના પડતા થા. ખેડૂત કો માર્કેટ મેં આને કે બાદ ઓનલાઈન કે દ્વારા આ ભાવ જ્યાદા મિલતા હૈ ઓર ડાયરેક્ટ બેંક ખાતા મેં પૈસા જમા હો જાતા હૈ. જે વેપારી આ ખેડૂતોનો માલ ખરીદે છે તે પણ ઈ નામથી ખુશ છે, કારણ કે વેપારી ઘેર બેઠા પણ માલ ખરીદી શકે છે. વળી તેની પહોંચ મોટા બજાર સુધી પહોંચી ગઈ છે. પહેલે સાબે સુવિધા નથી, બહુ તકલીફ પડતી હતી. બેંક મેં જાના પડતા હતા, લાઈન મેં ખડા રહેના પડતા હતા, ફિર કામ હોતા હતા. ઈ નામ આને બાદ બહુ ફાયદા સર. हम बैठे बैठे जो भी सामान खरीदना है हम खरीद सकते हैं और हमको घर बैठे माल मिल जाता है. कहीं से महाराष्ट्र हमको माल लेना हो, अगर इवन हम मशन करते हैं वो माल हमको मिल सकता है. और हमको बैंक की जो व्यवस्था है, हम यहाँ से तो बैंक में जाते नहीं है, दुकान से बैठ के उसको RTGS सब कुछ कर सकते हैं. पेमेंट कर रहे उसी दिन खेडूत को मिल जा रहा है, उससे खेडूत को संतोष हो रहा है. इनाम के पहले क्या है, रोकड़े की सिस्टम थी, माल ले लिया, देख के उसको खेडूत को पेमेंट कर दिया, वहाँ से एक बात खत्म हो जाती है. इनाम में डायरेक्ट बैंक से हो जाता है, हमको भी तकलीफ नहीं है कैश की और खेडूत को भी तकलीफ नहीं है. तो ट्रेडर्स क्या करता है कि वो अपने जो माल है वो पहले ऑक्शन शेड में जाके माल देखता है, उसकी परख देखता है. ठीक है, पहले ऐसा होता था, लेकिन अभी क्या हुआ है इनाम आने के बाद कि उसका लेबोरेटरी टेस्टिंग होता है, उसके बाद उसकी क्वान्टिटी के पैरामीटर्स के आधार पर वो अपना रेट डिसाइड करता है और उसके हिसाब से वो कहीं भी देश में कहीं भी जाके अपने रेट डाल सकता है और वो माल परचेस कर सकता है. गवर्नमेंट ने एक मोबाइल ऐप लॉन्च किया है, उसके थ्रू भी वो बिडिंग कर सकता है और अपना माल खरीद सकता है. ઉપજ ની ગુણવત્તા ને લઈને હવે મનમાની નથી થતી. બજાર માં એક લેબોરેટરી છે જેનાથી દરેક ખેડૂત ને તેની ઉપજ ના પ્રમાણ માં ગુણવત્તા નું પ્રમાણ પત્ર મળે છે. વીટ મે મોઇસ્ચર કિતના હે ઓર ભી કિતને ઇસમે જો ગુણવત્તા હે વો કિતની હે ઉસકો ચેક કરને કે લિયે ઇસકા યુઝ કરને વાલે હે और हम उसको जो यूज़ करते हैं उसके बाद हम उसको अपलोड करेंगे और व्यापारी और किसान अपनी माल की कितनी गुणवत्ता है वो सब कुछ जान सकेगा. और ऐसे उसको इंटरनेट भी बेचना है तो उसको बहुत फायदा होगा सर. इसके बाद अँ 28,000 खेडूतों रजिस्ट्रेशन थे, 200 व्यापारी रजिस्ट्रेशन थे. 31/3/2018 सुधी में 2 કરોડ उपरांत ई पेमेंट थे. ખેડૂતો જેમ જેમ ઈ નામથી જોડાઈ રહ્યા છે તેઓ અનુભવી રહ્યા છે કે ઓનલાઈન બજારનો સીધો નફો તેમને મળે છે. પ્રધાનમંત્રી મોદીનો એ પ્રયત્ન છે કે ધરતીપુત્ર ખેડૂત પોતે જ પોતાની ઉપજ દેશભરમાં વેચે અને પોતાની આવકમાં વધારો કરી શ્રેષ્ઠ જીવન પસાર કરે. સૌથી સારી વાત એ છે કે ખેડૂતને ઇમિડિયેટલી પેમેન્ટ પણ થઈ શકે છે ભીમ એપ કાં તો પછી RTGS કે નેટ બેન્કિંગના માધ્યમથી. તો એ ખેડૂતો અને વેપારીઓ માટે એક વિન-વિન સિચ્યુએશન છે, કેમ કે જે ખેડૂત છે એને એક વધારે મોટું માર્કેટ મળે છે, તો વેપારીઓને પણ એવી એક મોટો એક્સેસ મળે છે કે ખેડૂતોનો જે માલ સામાન છે એ ગમે ત્યાંથી ખરીદી શકે છે આ ઈ નામ એપના માધ્યમથી. કેમેરા પર્સન અનિલ સાથે અરુણ શર્મા, દૂરદર્શન ન્યૂઝ, હિંમતનગર. શું આપે કદી એ વિશે વિચાર્યું છે?
કે આપ જે બજારમાંથી શાકભાજી, અનાજ, ફળ ખરીદો છો અને ખાઓ છો એ કેવી રીતે ઉગાડવામાં આવ્યું છે અને શું એ વાતનો ફરક પડે છે? હા, બિલકુલ ફરક પડે છે, અને એ ફરક ન માત્ર આપના સ્વાસ્થ્ય પર, જમીનના સ્વાસ્થ્ય પર, પણ ખેડૂતની આવક પર પણ પડે છે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાના સરકારના સંકલ્પને સિદ્ધ કરવામાં ઓર્ગેનિક ફાર્મિંગ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બજારમાં શાકભાજી કે ફળ ખરીદી સમયે એની ગુણવત્તા પર તમારા મનમાં પ્રશ્ન જરૂર થતો હશે. એ જ પ્રશ્નનો જવાબ છે ઓર્ગેનિક પ્રોડક્ટ. ન ફક્ત ગુણવત્તા 100% હોય છે, પરંતુ રસાયણોથી મુક્ત ઉપજ તમારા ઘરની રસોઈમાં પહોંચે છે. નવા ભારતના નવા કિસાન આજ ઓર્ગેનિક ખેતીને આવક બેગણી કરવાનો ઉપાય માને છે, જેનાથી મૃત જમીનમાં પણ જીવન ફૂંકી શકાય છે અને દેશને શુદ્ધ ભોજન આપવાનો સંતોષ પણ થશે. 1960 કે બાદ હમારે કિસાનો કે દિમાગમાં એસા ઠુસાયા ગયા કે આપ DAP ડાલો, યુરિયા ડાલો, SSP ડાલો તો આપકો જ્યાદા ફસલ મિલે. હમારે દાદાજી બતાઠે કે એક એક પેડ સે હમ 100-150 તક મન માલ નિકાલતે થે. તો અભી ક્યા હો ગયા કે હમ 5-10 મન તક માલ નહીં નિકાલ પા રહે. જબ હમ ઓર્ગેનિક પે જાયેંગે તો ઉસકો હમકો હમ પૂરે મતલબ ઇન્ડિયા કો હમારે દેશ કો જો હમારા જો પ્રોડક્ટ જો ભી ખાતા હે યા એક્સપોર્ટ હોગા તો હમ ઉસકો હેલ્ધી ફૂડ દે પાયેંગે. જય જવાન જય કિસાન જો હે હમારે દેશ કો હમ હેલ્ધી ફૂડ દેને કે કોશિશ કરેંગે. ઉસકી તરફ બઢને કે લિયે હમ અભી એક કદમ બઢા ચુકે હૈ. ખર્ચા કમ હો ગયા હૈ ઇસલિયે આવક તો એસે હી બઢ ગઈ હૈ. સોઇલ હેલ્થ કાર્ડ ભી બનાયા હૈ. હમ અગલી પેઢી કો રાસાયણિક ખાતર સે ખેતી કરતે તો પથ્થર દે કે જાતે. અભી હમ જમીન કો સુધાર રહે. ઓર્ગેનિક ખેતી સે હમારા જો ખત ઓર દવા કા જો ખર્ચ થા આધા પૈસે સે હમ ખેતી આરામ સે કર સકતા હે ને ઉત્પાદન જ્યાદા લે સકતા હે. હમ ખેતી કરેંગે તો સબ ખેડૂત ભાઈઓ કો ભી ફાયદા હોય ઓર મનુષ્ય જીવન કો ભી ફાયદા હોતા હે ઓર દરેક મનુષ્ય કા જીવન નિરોગી હો સકતા હે. જૈવિક ખેતી તરફ ખેડૂતનો વધતો અભિગમ જાણવા માટે DD ન્યૂઝની ટીમ પહોંચી ગુજરાતના નવસારી જિલ્લામાં, જ્યાં અમે મળ્યા ખેડૂત ઈશ્વરભાઈ પટેલને, જેમની ગુજરાતમાં ઉગાડેલ શાકભાજી દુબઈમાં પણ જાય છે. એવું તો શું છે ખાસ ઈશ્વરભાઈની શાકભાજીમાં? આવો જાણીએ એમની પાસેથી. હમ અભી દુબઈ મેં 14 ટન સુરન ભેજા. હપ્તે મેં 2 બાર 1 ટન ઓલ સબ્જી કલેક્ટ કરકે ભેજના ગયા તો બાઈ એર જાયગા સુરન ભેજા વો બાઈ સી જાતા હૈ. મેરા માર્કેટ મેરા દરવાજા હૈ. મેં દરવાજા મેં ખડા રહું તો કોઈ ભી આ પૂછતા હૈ કે આજ ક્યા હૈ તેરે. મેં બોલતા હું કે એ મેરે પાસ હૈ, બસ યહાં લા દે, હમકો ચાહીએ, ઢૂંઢના નહીં પડતા હૈ. ઓર્ગેનિક કે નાતે મેં કહીં ભી જાતા નહીં હું, યહાં હી મેરા માર્કેટ હૈ. ખેડૂત ભાઈ કા ઉત્પન્ન આમદની કૈસી ડબલ હો ઉસકે બારે મેં હમલોગ ઉનકો સપોર્ટ કરતે હૈ. ફર્ટિલાઇઝર દે રહે હમલોગ, વો હમલોગ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર હમલોગ દે રહે, જિસમે કે નીમ કેક હૈ, કેસ્ટર ઓઇલ હૈ, ઇસ તરીકે સે હમ લોગ દે રહે હૈ. આ છે ખેડૂત જયંતિભાઈ પટેલ, જેમના કેરીના બગીચા છે. ઉપજ ઓછી અને બેઅસર કીટનાશકને કારણે તેઓ સજીવ ખેતી કરવા લાગ્યા અને આજે એમની ઓર્ગેનિક કેરી બજાર કરતા 2 ગણી વધારે કિંમતમાં વેચાય છે. પહેલે મેં 1.5-2 લાખ કા મેં ફર્ટિલાઇઝર યુઝ કરતા હતા, કેમિકલ પેસ્ટિસાઇડ 15-20 હજાર કા યુઝ કરતા હતા. એ સબ અભી મેં બંધ કરી દીયા. એ 300 રૂપિયા મેં બેચતે 10 કેજી, મેં 600 રૂપિયા મેં બેચતા હું 10 કેજી, ક્યુકિ મેરા અભી ટેસ્ટ અચ્છા હૈ, ક્વોલિટી અચ્છી હૈ. પ્રધાનમંત્રી પરંપરાગત કૃષિ યોજના મેં ભી અચ્છા સપોર્ટ દે રહે સબ લોગ અપને. પ્રધાનમંત્રી ભી ઇસમે રસ લે રહે હૈ, ગવર્નમેન્ટ સરકાર ભી લે રહી હૈ, ઉસકા અધિકારી લે રહે હૈ, નાબાર્ડ લે રહી હૈ, ગુજરાત યુનિવર્સિટી લે રહી હૈ, સબ લોગ ઇસકે અંદર ઇન્વોલ્વ હૈ ઓર ઇસકે અંદર પૂરા સપોર્ટ દે રહે કે ભાઈ સબ એ અપને ઓર્ગેનિક ખેતી કે સજીવ ખેતી મેં અભી ડાઇવર્ટ કરો. ઓર્ગેનિક ખેતી હવે દિશા છે જે ભવિષ્યમાં ખેતીની નવી દિશા નક્કી કરશે. ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની જમીનો આજે સોનું પકવે છે. ઉપાય ટકાઉ છે, માટી ઉપજાઉ છે, આવક 2 ગણી થઈ રહી છે અને દેશવાસીઓની થાળી સુધી શુદ્ધ સારી ગુણવત્તાની ઉપજ પહોંચી રહી છે. દૂરદર્શન સમાચાર માટે લક્ષ્મણ રાજપૂત સાથે મેઘના દેવનો અહેવાલ. ઓર્ગેનિક ખાદ્ય પદાર્થો બાદ હવે વાત કરીએ ઓર્ગેનિક કાપડની. જી હા, આપ બિલકુલ સાચું સમજ્યા છો, વાત છે ખાદીની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોના કારણે આજે ખાદી સમગ્ર દેશમાં લોકપ્રિય બની છે અને એટલે જ બંધ પડેલા ચરખા ફરી પાછા ચાલવા લાગ્યા છે.
અને જેનાથી ખેડૂતો અને કારીગરોથી લઈને ઉદ્યમીઓ સુધીના લોકો સારો એવો નફો રળી રહ્યા છે. પહેલે ખાદી ખાદી ફોર નેશન થા ઓર હમને ખાદી ફોર ફેશન કી બાત કહી થી, લેકિન પિછલે કુછ સમય સે મેં અનુભવ સે કહી સકતા હું કે ખાદી ફોર નેશન ઓર ખાદી ફોર ફેશન કે બાદ અબ ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન કી જગા લે રહા હૈ. મહાત્મા ગાંધી પછી આઝાદ ભારતમાં ખાદીને મહત્વ આપવામાં મોદી સરકારે મોટું કામ કર્યું છે. સચ્ચાઈ જાણવા માટે દૂરદર્શનની ટીમ ખેડૂત કારીગર વેપારી સૌની પાસે ગઈ. ખેડૂતોએ ઉગાડેલો કપાસ મશીનોમાં પ્રોસેસ થઈને રૂ બનીને બજારમાં વેચાય છે, પરંતુ ખાદી એ હાથે વણાયેલો થોડો જાડો દોરો છે જે હાલ આપ આપની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. આ ફરતા રહેટિયાઓએ 2 વર્ષમાં આ કારીગરોના જીવન બદલી નાખ્યા છે. આ ચરખાઓ ફરી ચાલવા લાગ્યા છે અને યુવાનોને એમાં રસ પણ પડી રહ્યો છે. પરદાદાઓ કે સાલ સે એ કામ ચલતા હૈ. બીચમાં પહેલે વો ધાગા કા નહીં મિલને કે વજહ સે હમને વો કામ બંધ કર દિયા થા. બીચમાં બાદમાં ધાગા મિલને લગા ઓર મોદીજી કા પ્રચાર હોને સે સબ લોક ખાદી ખરીદને લગે. તબ હમ એ કાપડ કી જ્યાદા સે બિકને હોને લગી તો હમ લોકોને ફિર સે કામ ચાલુ કર દિયા હૈ. માલ પૂરા બિકને લગા હૈ તો અચ્છી તરહ સે મજદૂરી મિલતી હૈ. બિઝનેસ મેરા દાદા સે દાદા કરને લોક આતે થે. મેં યહાં સે સીખા હું સબ કુછ. મેરે યહાં સે પૂરા લૂમ ચાલુ કરવાયા ખાદી કા. દો પહેલે એક ચાલ રહા થા, અભી દો. ઉસકા પ્રોડક્શન ભી બઢ રહા હૈ ઓર ડિમાન્ડ ભી બઢ રહી હૈ. તો ઇસીલિયે હમ ઉસકો જ્યાદા અભી ઓર જ્યાદા ઉસકો પ્રયત્ન કરતે ઓર જ્યાદા ભી લૂમ ચલ ચલે. ફેશન અને માંગ અનુસાર આ કારીગરો દોરામાં સુધારો કરીને નવા કાપડ પણ તૈયાર કરે છે. ઉનમે પહેલે તો ખેત મજૂર કો ખેડૂત કો ફાયદા હોતા હૈ. ઉસસે ઉસકે બાદ જો કાંત કાંત કંતાઈ બુનાઈ વાલે ઉનકો ફાયદા હોતા હૈ. જો રંગાઈ કરતે હૈ ઉનકો ફાયદા હોતા હૈ. ઓર ઇસી એક એક થાન બનાને મે 5-7 લોગ કો રોજી રોટી મિલતી ઇસમે. ખાદીનું કપડું બની જાય પછી રંગ અને ડિઝાઇન માટે એ ડાઈંગ અને પ્રિન્ટિંગ માટે જાય છે. હકીકત તો એ છે કે છેલ્લા 2 વર્ષોમાં માંગ વધવાથી માલિકો ખુશ છે અને કારીગરોના પગાર દોઢ ગણા વધી ગયા છે. પ્રિન્ટ કા કામ કરતે હૈ ઓર ખાદી કા 4 સાલ સે પ્રિન્ટ કર રહે હૈ તો ઉસકે હિસાબ સે હમારા કારખાના બડા હો ગયા હૈ. 12-15 હજાર મીટર કપડા પ્રિન્ટ કર લેતે હૈ. પહેલે છોટા થા, અભી કારોબાર બડા હો ગયા હૈ. ખાદી મેં પહેલે હમકો કરીબન 1800-2000 મીટર મિલતા થા મહિને કા. અભી અભી 4000 ભી હો જાતા, 4500 ભી હો જાતા હૈ. પર મીટર કે હિસાબ સે હમકો 20 ભી મિલ જાતા, 25 ભી મિલ જાતા હૈ. દૂસરે ફેબ્રિક મેં 4-5 રૂપે. પહેલે ખાદી મેં મહિને મેં કરીબન 25-30 હજાર તક કમા લેતે થે. અભી ઉસકા દુગના હો ચુકા હૈ, 50-60 હજાર તક કા. ક્વાન્ટિટી બઢી હૈ. હમને અભી ડાઈંગ પહેલે તપેલે મેં કરતે થે, છોટા પ્રોગ્રામ બનાતે થે. અભી હમને ઉપર ઉસી લીએ મશીન ડાલે હુએ તો પ્રોડક્શન બઢાને કે લીએ. પહેલે કારીગર કો હમ દેતે થે 14-12 હજાર, જેસે વર્કર કે ઉપર પગાર દેતે થે. અભી ખાદી કા કામ બઢા હૈ તો ઉનકી પગાર 18-20 હજાર તક ભી હમને કરી હૈ. ફાયદા ખાદી સે ફાયદા હુઆ, હમારા પ્રોફિટ બઢા હૈ, મુનાફા બઢા હૈ, ધંધા બઢા હૈ. પહેલે થોડા થા તો અબ જ્યાદા આને લગ જાય કા, ડબલ બઢ જાય, ડબલ 3 ગણા જૈસા. ઇન્કમ કિતના થા મહિને કા? કિતના? 12 હજાર. અભી? 18 હજાર. ફાયદા હુઆ. પહેલે હમ બહોત કમ કરતે થે, અભી થોડા જ્યાદા આતા હૈ. કમ સે કમ 700-800 મીટર હમ છાપ દેતે ઓર થોડા પૈસા હમકો જ્યાદા મિલ જાતા હૈ. હા, ડિમાન્ડ બઢા હૈ ખાદી કા તો. જબ ચરખા ઘૂમતા હૈ તો કિસી કારીગર કે ઘર મેં ખાદી કા દિયા જલતા હૈ. જબ સે ખાદી કી માંગ બઢી હૈ તબ સે બંધ પડે ચરખે વાપસ ચલને લગે હૈ ઓર ઇન કારીગરો કી જિંદગી વાપસ પટરી પર આ ગઈ હૈ. ખાદી ની આ સુંદર ડિઝાઇન્સ ને પ્રતીક્ષા છે એવા છબેરી ની, જે એની કદર કરે અને એને વધુ સુંદર બનાવી મારા તમારા સૌ સુધી પહોંચાડે. ખાદીની વિદેશોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં માંગ વધી રહી છે અને આ જ કારણ છે ઇંગ્લેન્ડથી ભારત પરત ફરેલી શૈલીની મોટા પ્રમાણમાં ખાદીની નિકાસ કરી રહી છે. સમગ્ર દેશમાં ખાદીના ડિઝાઇનર પરિધાન ખૂબ ટ્રેન્ડમાં છે. ખાદી ઇઝ ગોઈંગ ગ્લોબલ, આ મોદી મંત્ર સાચો પડતો દેખાઈ રહ્યો છે. સાઈઠ વર્ષો સુધી ખાદી ભંડારોની દિવાલો સુધી જ સીમિત રહેલી ખાદી આજે મોલ અને બુટિક્સ સુધી પહોંચી રહી છે. ડિઝાઇનર અને ઉદ્યમી શૈલીની
ખાદીને ઘર ઘર સુધી પહોંચાડી રહી છે. કારણ જ કે એના કપડાની માંગ યુવા પેઢી અને ખાસ કરીને મહિલાઓમાં વધારે છે. અબ હમ કાફી ખાદી યહાં પે કે ડિઝાઇનર્સ કો યહાં કે લોગો કો ભી બેચતે હૈ. બહોત સારે યંગ ડિઝાઇનર્સ અબ મેરે પાસ કપડે કાપડ લેને કે લિયે આતે હૈ. એક ઓસ્કર વિનર કોસ્ટ્યુમ ડિઝાઇનર થી ઓર ઉસને ઉનકી દો તીન ફિલ્મો મેં અભી હમારે કપડે યુઝ કિયે હૈ. પહેલી બાર જબ મેને વો સ્ક્રીન મેં એક વો ફિલ્મ મેં દેખા, મુજે લગા કે યે હમારી ગુજરાત કી એક ગાંવ કી છોટી બહેન ને જો બનાયા હૈ વો કપડા અભી યે હોલીવુડ કી સ્ક્રીન પે દિખતા હૈ. ઇંગ્લેન્ડથી 10 વર્ષ પહેલાં ભારત આવેલી ખાદીની ચાહક શૈલીની છેલ્લા 8 વર્ષોથી સંઘર્ષ કરી રહી હતી, પરંતુ આજે તેની મહેનત અને પ્રધાનમંત્રી મોદીનું ખાદી પ્રત્યેનું જોર રંગ લાવ્યા છે. ખાદીનું કામ વધતા શૈલીનીએ પીએમ એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ અંતર્ગત 25 લાખની લોન લીધી અને શરૂ કર્યું ખાદીનું એક ટેલરિંગ યુનિટ. ફિર જબ 2014-15 કે બાદ હમ સોચ રહે થે કે યહાં પે કુછ ખાદી કે ક્લોથિંગ કે લાઇન મેં ભી હમ જાએ, તો KVIC સે ને બતાયા કે આપ એસા કરીએ કે PMEGP સ્કીમ મેં હમ આપકો ફંડિંગ દિલવા દેંગે ઓર આપ શરૂ કરીએ. ઉસકે સાથ સાથ ઉન્હોને હમે ખાદી માર્ક ભી દિયા ઓર બાદ મેં મેને એક અચ્છા એક ટેલરિંગ યુનિટ શરૂ કિયા, વો ભી 25 લાખ્સ કા મુજે ઉસ વક્ત મિલા થા ઓર ઉસમે સે હમને એક ટેલરિંગ યુનિટ કે સાથ કામ કિયા. ખાદી મેં જો બહોત ડિમાન્ડ ઘટ ગઈ હતી ઓર વિદ ઇન ઇન્ડિયા જો લોકો કો અવેરનેસ નહીં હતી કે આપણા ફેબ્રિક કિતના અચ્છા હૈ વગેરા, તો વો એક ડિમાન્ડ બઢી હૈ, તો વો ક્રેડિટ તો મોદીજી કો જાનાઈ છે. આજે આ ટેલરિંગ યુનિટ પર ખાદીના કામની કોઈ કમી નથી. આ કામથી કેટલાયના જીવનમાં બદલાવ આવ્યા છે. જબ સે મોદી સાહેબ ને ખાદી કો ડિમાન્ડ દિયા હૈ ઓર તબ સે હમારી ભી 3 સાલ સે હમારી ભી આવક બઢી હૈ. મહિને કા હમ 50-60 હજાર તક કમા લેતે, મિડલ ક્લાસ સે શરૂ હુએ ઓર હમ અપને બચ્ચો કો ઇતના મતલબ આગે તક નહીં લે જાતે, પણ યહાં ખાદી સે જુડને કે બાદ હમને હમારી બેટી કો સાયન્સ પઢાઈ હૈ. મેરી લાઈફ મેં જબ સે મેરે મિસ્ટર વર્ક હુએ, પહેલે મેં સિલાઈ કરતી હતી પર ઉસમે ઇતના નહીં મિલતા થા. પહેલે મેરે બચ્ચે મેરે મમ્મી પપ્પા કે પાસ રહેતે થે, અબ ઇતના હો ગયા મેરે મતલબ લાઈફ મેં ચેન્જ હો ગયા જો મેં અપને મમ્મી બચ્ચો કો અપને પાસ મેં રખ સકતી હું. મેરે જીવન મુજે ખાદી ને બદલા લાયા. ખાદીમાં લોકોની વધતી રૂચિથી આજે ખાદીથી જોડાયેલ દરેક વ્યક્તિ, ખેડૂત, કારીગર કે વેપારીની આવક વધી રહી છે. એટલું જ નહીં, ખાદીને મળી રહેલી વૈશ્વિક ઓળખે દેશના દરેક ગરીબના ઘરમાં આશાનો દીપ પ્રજ્વલિત કર્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ હતી મોદી સરકારની કવાયતોની જમીની હકીકત. આવતા એપિસોડમાં ફરી મળીશું, ત્યારે આપને રૂબરૂ કરાવીશું મહિલાઓ, યુવાઓ અને દિવ્યાંગોને મળી રહેલી રોજગાર અને સ્વરોજગારની તકોથી. તો જોતા રહો અમારો ખાસ કાર્યક્રમ 4 વર્ષ મોદી સરકાર.